गुड मॉर्निंग ऑल द स्टूडेंट्स, स्टैंडर्ड सिक्स सब्जेक्ट गुजराती। लास्ट वीडियो में अपने चैप्टर 13 पंखीओए पाणी पायुं विषे समझ्या हता। अने आ वीडियो में आपणे नेक्स्ट पोयम नेक्स्ट कविता विषे समझीशुं। 14 सैनिक सैनिक रमिए। सो ऑल द स्टूडेंट्स प्लीज ओपन योर गुजराती टेक्स्ट बुक पेज नंबर 74। फर्स्ट ऑफ ऑल मारी साथे एकदम केरफुली कविता ने लाइन बाय लाइन समझता जाइशो अने त्यारबाद वर्कबुक ने एक्सरसाइज सोल्व करीशो। सो लेट्स स्टार्ट। कविता नु टाइटल छे सैनिक सैनिक रमिए। डॉक्टर प्रकाश दवे ए लखेली कविता सैनिक सैनिक रमिए। डॉक्टर प्रकाश दवे ए लखेली। चाल बचोड़ा लई ले सोटी सैनिक सैनिक रमिए। माथे मजानी पहरी टोपी गलीए गलीए भमिए। हूँ पप्पानो कोट लई आवूँ तू लई आवने सीटी। हूँ बाना चश्मा लई आवूँ आंगड़ियामां वीटी। बनी ठनी ने बेसी जाइए अफसर सा बने रमिए। चाल बचोड़ा लई ले सोटी सैनिक सैनिक रमिए। કોઈની હોય જો દાનત મેલી અમે ઉગોમીશું દંડો। દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો। આઝાદીની રક્ષા કરીને ભારત માતાને નમીએ। ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ। એક દેશભક્ત અને સૈનિકની વાત કરવામાં આવી છે કે એક ચાલ બચોડા, બચોડા એટલે કે નાનું બચ્ચું, એને કહે છે કે લઈ લે સોટી, તું તારા હાથમાં સોટી લઈ લે અને આપણે સૈનિક સૈનિક રમીએ। માથે મજાની ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમીએ, એટલે કે માથે સૈનિક જેવી સરસ મજાની ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમીએ, એટલે કે શેરીમાં ફરીએ અને રમીએ। હું પપ્પાનો કોટ લઈ લે એટલે કે લઈ આવું, તું લઈ આવને સીટી, અને કહે છે કે હું પપ્પાનો કોટ લઈ આવું અને તું સીટી લઈ આવ। હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી, એટલે કે હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટીને। બની ઠનીને બેસી જઈએ અફસર સા બને નમીએ, અને કહે છે કે બની ઠનીને બેસી જઈએ અફસર સાહેબ। અફસર એટલે કે ઓફિસર, ત્રણ પદો શબ્દ છે, કે અમલદાર સાહેબ ને નમીએ, એવું બની જઈએ, એવા એવા પહેરવેશ ધારણ કરી લઈએ। ફરીથી ચાલ બછોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ। કોઈની હોય જો દાનત મેલી, કોઈની હોય મેલી દાનત એટલે કે ઈચ્છા, કોઈની જો ખરાબ ઈચ્છા હોય તો અમે ઉગામીશું દંડો, એટલે કે એને સત્ય તરફ લઈ જઈશું। દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો, એટલે કે છે કે આ દેશનો જે ઝંડો છે એ હંમેશા કાયમ રાખશું, અને આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, એટલે કે જો આપણે આઝાદીની રક્ષા કરશું તો ભારત માતાને પણ એ ગમશે। ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, એટલે કે છે કે આવી જ રીતે તું તારા હાથમાં સોટી લઈ લે અને આપણે સૈનિક સૈનિક રમીએ। દેશભક્તિની વાત કરવામાં આવી છે પૂરી કવિતામાં, કે એક દેશના નાગરિક હોવાની ફરજ અને નાનપણથી જ એક દેશભક્તિનું કામ કરવાની ઈચ્છા, એ બંને બાળક દ્વારા આપણને શીખવવામાં આવી છે કે સૈનિક સૈનિક રમીએ। એક બાળક પોતાના મિત્ર બચોડાને કહે છે કે ચાલ બચોડા સોટી હાથમાં લઈ લે અને આપણે સૈનિક સૈનિક રમીએ। માથે સરસ મજાની સૈનિક પહેરે છે તેવી ટોપી પહેરીને આપણે ગલીએ ગલીએ ફરીએ। પપ્પાનો હું કોટ લઈ આવું અને તું પપ્પાની સીટી લઈ આવ, અને હું બાના ચશ્મા કાગળમાં વીંટીને લઈ આવું છું। સૈનિકનો પહેરવેશ પહેરીને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ, અને અમલદાર સાહેબ આવે ત્યારે એમને સલામ કરીએ। ચાલ વચોડા સોટી હાથમાં લઈ લે આપણે સૈનિક સૈનિક રમીએ। કોઈની દાનત મેલી હોય તો આપણે દંડો ઉગામીને એને શિક્ષા પણ કરીશું।
આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીશું અને આપણા દેશનો ઝંડો છે હંમેશા ઊંચો રાખીશું. આપણે આઝાદીનું રક્ષણ કરીને ભારત માતાને ગમતા થઈશું. ચાલ બછોડા સોટી હાથમાં લઈ લે, આપણે સૈનિક સૈનિક રમીશું. આવી એક સરસ મજાની દેશભક્તની વાત કરવામાં આવી છે આ કવિતામાં. આઈ હોપ તમે પણ એકદમ કેરફુલી સમજી ગયા હશો. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર છે, જે બછોડાને સોટી લઈને શું રમવાનું કહ્યું છે? જવાબમાં આવશે, બછોડાને સોટી લઈને સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે. બીજો પ્રશ્ન છે, બને ઠણીને બેસીએ એટલે શું? જવાબ આવશે, બને ઠણીને બેસીએ એટલે સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ. પછી ત્રીજો પ્રશ્ન છે, તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ક્યારે ફરકાવાય છે? અમારી શાળામાં રાષ્ટ્રધ્વજ 15 ઓગસ્ટે અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? જવાબમાં આપી શકીએ, કોઈની દાનત મેલી હશે તો આપણે દંડો ઉગામીશું અને દેશભક્તિનું કામ કરીશું તો આપણો ઝંડો છે એ ઊંચો રહેશે. અને પાંચમો પ્રશ્ન છે, માથે ટોપી પહેરીને ક્યાં ભમવાનું કાવ્ય જણાવ્યું છે? માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમવાનું કાવ્યમાં જણાવવામાં આવ્યું છે. આવી રીતે એક સરસ મજાનો બોધ આપતી કવિતા આપણે સમજ્યા. નાવ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 15 વિશે સમજીશું. ત્યારબાદ વર્કબુકની એક્સરસાઇઝ આ ચેપ્ટરની સોલ્વ કરી લેવાની રહેશે અને ફિલઅપ કરી લેવાની રહેશે. થેન્ક યુ.